गुड मॉर्निंग बाळको, आज तारीख 19 10 20 અને 12 સોમવાર। શનિ રવિ રજા ગઈ ને, તો આજે કયો વાર છે? સોમવાર। આજે આપણે ગણિતની ચોપડીમાં પેજ નંબર 48 ખોલો બાળકો, એમાં આજે આપણે 11 થી 20 બોલો અને લખો। 11 થી 20 આપણે શીખી ગયા છે નોટ અને ચોપડીમાં, બરાબર? તો આપણે હવે બોલીને લખવાનું। 2 એકડા 11, 2 એકડા 11, 1 બગડ 12, 1 બગડ 12, 1 તગડ 13, 1 ચોગડ 14, 1 પાછળ 15, 1 છગડ 16, 1 છગડ 16, 1 સાતડ 17, 1 આઠડ 18, 1 નવડ 19, બગડે ને મીંડે 20। જો આ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે। હવે નીચે મણકા ગણો અને સાચા અંક સાથે જોડો। તો તમને આ જે દેખાય છે ને માળા, તે કેટલાની માળા છે? તો કે 10ની માળા છે। ચાલો ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10, કેટલાની માળા છે? 10, 1 એકડે મીંડે 10, 10 અને આ એક મણકો ગણીએ તો 11, 10 પછી શું આવે? 11, બરાબર? તો 11 સાથે જોડ્યું છે, એ જ રીતે આ 10ની માળા છે તો 10 લખી દેવાના, અને પછી 10 પછી શું આવે? 11 12 13, 1 તગડ 13, તો 1 તગડ 13 ક્યાં છે? આપણે જોવાનું, 1 7 17 થાય, બગડે ને મંડે 20 થાય, તો 1 તગડ 13 આ છે, તો આની જોડે જોડવાનું। હવે નીચે આ 10ની માળા છે, બરાબર? તો 1 એકડે ને મીંડે 10 એ લખી દેવાનું આપણે, અને પછી બીજા મણકા ગણવાના, 10 પછી 11 12 13 14 15, 1 પાછળ 15, તો 1 પાછળ 15 ક્યાં છે? તો કે આને કહેવાય, તો પછી આપણે એની જોડે જોડીશું। હવે નીચે આ 10ની માળા છે, એટલે આપણે 10 લખી દઈશું અને પછી ગણીશું, 10 પછી 11 12 13 14 15 16 17, 1 7 17, 17 જ્યાં હોય તેની જોડે આ રીતના જોડવાનું। પછી નીચે આ 10ની માળા છે, હવે આ ગણીશું, 10 પછી 11 12 13 14 15 16 17 18 19 20, બગડે ને મીંડે 20, તો બગડે ને મીંડે આ રહ્યો, તો એની જોડે જોડવાનું। જો હવે આ તમારું ગૃહ કાર્ય છે, એટલે કે HW છે, એટલે તમારે જાતે માળા, આ 10ની માળા છે અને પછી ઉપર મણકા ગણીને જે રીતે શીખવાડ્યું છે ટીચરે, એ રીતે તમારે અહીં જાતે ગણીને કરવાનું છે। હવે નોટમાં 1 થી 20 આપણે શીખી ગયા છે બાળકો, તો આપણે નોટમાં 1 થી 20 લખવાનું છે। જો આ રીતે HW છે, 1 થી 20 ક્રમમાં લખવું, 1 2 3 4 5 6 7 8 9 10, 2 એકડા 11, 1 બગડ 12, 1 તગડ 13, 1 ચોગડ 14, 1 પાછળ 15, 1 છગડ 16, 1 સાતડ 17, 1 આઠડ 18, 1 નવડ 19, બગડે ને મીંડે 20। પછી ફરી એક લાઈન છોડીને 1 એકડે 1 થી 10 લખવાનું, પછી પાછું એક લાઈન છોડીને 2 એકડા 11 લખવાના, એવી રીતના આખું પેજ ભરીને 1 થી 20 ક્રમમાં લખવાનું છે। નમસ્કાર।